સૌ મિત્રોને નમસ્કાર. આ વિડીયોમાં આપણે શિક્ષણ વિભાગ તથા જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર આયોજિત જિલ્લા કક્ષાના એક ઇનોવેટિવ ઉદઘાટન સમારંભની આ વિડીયોની અંદર વાત કરીશું અને કલા ઉત્સવ જે છે એને પૂરેપૂરી ગાઈડલાઈન જેમાં ચાર પ્રકારની ઈ સ્પર્ધાઓ યોજવાની થતી હોય છે, જેમાં સંગીત વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને બાળકોની સ્પર્ધા. તારીખ 29/9/2023 રોજ જિલ્લા કક્ષા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું ડાયટ પોરબંદર દ્વારા. એમાં એક ઇનોવેટિવ આઈડિયા દ્વારા આપણે કલા ઉત્સવનું ઉદઘાટન કરવામાં આવેલ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ 2023માં જે અગાઉ જિલ્લા કક્ષાની બાળ વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા એવા દાસા ઓમ અને શેઠા રાબિયા બસરી જેઓ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન, મુખ્ય ઉદ્ઘાટક અને અધ્યક્ષ પણ બંને બાળકો છે, જે ધોરણ 2 અને ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ વર્ષની કલા ઉત્સવ કાર્યક્રમની થીમ G20 અંતર્ગત વસુધૈવ કુટુંબકમ, વન અર્થ વન ફેમિલી એન્ડ વન ફ્યુચર. આ વર્ષની કલા ઉત્સવ કાર્યક્રમની થીમ G20 અંતર્ગત વસુધૈવ કુટુંબકમ, વન અર્થ વન ફેમિલી એન્ડ વન ફ્યુચર. કલા ઉત્સવ જેને આપણે તમામ કલા આવી જાય એ પ્રકારની આપણે સ્પર્ધાઓ યોજીએ છીએ, જે અત્યારે આપણે આપણી ગાઈડલાઈનમાં ચાર પ્રકારની સ્પર્ધાઓ યોજીએ છીએ, પ્રાથમિક કક્ષાએ, માધ્યમિક કક્ષાએ અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ. એના આપણે આર્ટ ફેસ્ટિવલ 2023. તો અહીંયા ચાર્ટ જે બતાવ્યો છે કે કલા ઉત્સવની અંદર પ્રથમ ઇનામ રોકડ પુરસ્કાર છે, દ્વિતીય અને તૃતીય ઇનામ, આ તમામ જે ઇનામો છે એ બાળકોને આપણે રોકડ પુરસ્કાર તરીકે આપીએ છીએ. તો ધોરણ 6-8 એટલે કે CRC કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં જે ભણાતા બાળકો છે એમના માટે યોજાય છે. માધ્યમિક કક્ષાએ ધોરણ 9-10 QDC કક્ષાએ, અને QDC કક્ષાએ જે પ્રથમ વિજેતા બને છે એ SVS કક્ષાએ ધોરણ 9-10 અંદર ભાગ લે છે. અને બીજો જે વિભાગ છે QDC કક્ષાએ, હાયર સેકન્ડરી વિભાગ, જે ધોરણ 11-12 અંદર જેમાં પ્રથમ નંબર આવે એ SVS કક્ષાએ ભાગ લે છે. તો CRC કક્ષાએ જે વિજેતા બને છે એ BRC કક્ષાએ જાય છે અને ત્યાં વિજેતા બને, અને પછી જિલ્લા કક્ષાએ આ તમામ સ્પર્ધાઓ યોજાય છે. જિલ્લા કક્ષાએ જે પ્રથમ નંબર આવે છે એમને 1,000 રૂપિયા રોકડ પુરસ્કાર, દ્વિતીય નંબર આવે છે એમને 800 રૂપિયા, અને તૃતીય ઇનામ જે પ્રાપ્ત કરે છે એમને 500 રૂપિયાના રોકડ પુરસ્કાર તરીકે ઇનામ આપવામાં આવે છે. હવે જે જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાઈ અને હવે ઝોન કક્ષા જે છે એમાં એ વિદ્યાર્થીઓને ભાગ લેવાનું થાય છે. તો પોરબંદરમાં આપણે જિલ્લા કક્ષાની કલા ઉત્સવની સ્પર્ધા યોજાઈ ગઈ અને હવે
એ ઝોન બે તરીકે, સૌરાષ્ટ્ર બે તરીકે આપણે યજમાન તરીકે પોરબંદર જિલ્લો પસંદ થયેલો છે. તો જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 આ તમામ વિભાગોની અંદર 29 તારીખે જે કલા ઉત્સવ યોજાઈ ગયો એમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ જે છે એમાં ચિત્ર સ્પર્ધા, પછી માધ્યમિક વિભાગ અને ઉચ્ચ માધ્યમિક વિભાગ એમ કરીને ટોટલ 28 બાળકોએ આ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની અંદર ભાગ લીધેલ છે. કલા ઉત્સવની જે ચાર સ્પર્ધાઓ છે જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એમ કરીને કુલ આપણે નિર્ણાયક તરીકે જેમને રાખેલા છે એ તમામ મિત્રો ને આપણે નિર્ણાયક તરીકે પસંદ કરેલા છે, જેમાં શિક્ષકો પણ આવી જાય, પ્રોફેશનલ જે મિત્રો છે એનો પણ આપણે પોરબંદર જિલ્લામાં જેમનું નામ છે એવા મિત્રોને પણ આપણે નિર્ણાયક તરીકે પસંદ કરેલા છે. તો મિત્રો હવે આપણે જોઈએ કલા ઉત્સવની જે સ્પર્ધાઓ છે એની ગાઈડલાઈન. તો પહેલી સ્પર્ધા આપણે લઈએ તો ચિત્ર સ્પર્ધા. એના નિયમો જોઈએ તો સ્પર્ધાનો સમયગાળો 2 કલાકનો રહેશે. નંબર 2, આપેલ વિષયને અનુરૂપ ચિત્ર કાર્યક્રમના સ્થળે જ દોરવાનું રહેશે. નંબર 3, સ્પર્ધા માટે કાગળ 12 ઇંચ બાય 18 ઇંચ પ્રમાણે દરેક સ્પર્ધકોને આયોજક તરફથી આપવામાં આવશે. કાગળ સિવાયની ચિત્ર માટેની અન્ય સાધન સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે. નંબર 4, નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. હવે ચિત્ર સ્પર્ધામાં જે ગુણાંકન થવાનું છે તો એના ક્રાઇટેરિયા આ મુજબ છે. કમ્પોઝિશન જે છે એના 20 ગુણ, કલર સ્કીમ એના 20 ગુણ, ટેકનિક જે છે એના 20 ગુણ, વસ્તુલક્ષી નિરૂપણ એના 20 ગુણ, ચિત્ર અને આકારમાં સપ્રમાણતા એના 20 ગુણ, આમ કુલ 100 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો બાળ કવિ સ્પર્ધા. નંબર 1, સ્પર્ધાનો સમયગાળો 1 કલાકનો રહેશે. આ સ્પર્ધામાં સ્પર્ધક મનપસંદ કવિતા રચી શકશે. નંબર 2, આ કવિતા ગુજરાતી અથવા હિન્દી ભાષામાં સ્થળ પર રચવાની રહેશે, તેમજ તેને નિર્ણાયક સમક્ષ રજૂ કરવાની રહેશે. નંબર 3, દરેક સ્પર્ધકને કવિતા રજૂ કરવા માટે મહત્તમ 7 મિનિટનો સમય આપવામાં આવશે. નંબર 4, સ્પર્ધકને કોલ આપ્યા બાદ 2 મિનિટમાં રજૂઆત માટે ઉપસ્થિત થશે નહીં તો તે સ્પર્ધા માટે ગેરલાયક ઠરશે, જે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે. નંબર 5, સ્પર્ધા માટે A4 સાઇઝના કાગળ દરેક સ્પર્ધકોને આયોજક તરફથી આપવામાં આવશે. કાગળ સિવાયની અન્ય સાધન સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે. નંબર 6, નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. હવે આપણે જોઈએ બાળ કવિ સ્પર્ધામાં ગુણાંકન માટેના ક્રાઇટેરિયા. તો છંદ વગેરે, જો આપની કવિતાની અંદર છંદ હોય તો એના 15 ગુણ, વિચારોની મૌલિકતા અને તેનું આયોજન એના 20 ગુણ, કલ્પના, ઉર્મિ, અલંકારો વગેરે એના 20 ગુણ, રજૂઆતની શૈલી 15 ગુણ અને સમગ્ર છાપ છે એના 30 ગુણ, એમ કુલ ગુણ 100નું ભારાંક છે. હવે આપણે ત્રીજી સ્પર્ધા જોઈએ, સંગીત ગાયન સ્પર્ધા. નંબર 1, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રાર્થના, દેશભક્તિ ગીત, લોકગીત, ભજન કોઈ પણ એકની રજૂઆત કરવાની રહેશે. નંબર 2, દરેક સ્પર્ધકને વિષય આધારિત ગાયકી રજૂ કરવા માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે. નંબર 3, સ્પર્ધક પ્રાર્થના કે દેશભક્તિ ગીતની પસંદગી ભારતીય સાહિત્યમાંથી કરી શકશે. નંબર 4, સ્પર્ધકે વાજિંત્ર વગાડનારની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. નંબર 5, ગાયકી સમયે સ્પર્ધકની વેશભૂષાને ધ્યાને લેવામાં આવશે નહીં. નંબર 6, સ્પર્ધા દરમિયાન સ્પર્ધક પ્રી રેકોર્ડેડ મ્યુઝિકનો ઉપયોગ કરી શકશે નહીં. નંબર 7,
નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. હવે આપણે જોઈએ સંગીત ગાયન સ્પર્ધા માટેના ગુણાંકનના ક્રાઇટેરિયા. તો ગાવાની શૈલી અને સુરીલાપણું એના 45 ગુણ, ભાવ લઢણ એના 10 ગુણ, તાલ લઢણ એના 10 ગુણ, અવાજની ગુણવત્તા 5 ગુણ અને સમગ્ર છાપ એના 30 ગુણ, એમ કુલ ગુણ 100નું ભારાંક નક્કી કરેલ છે. હવે આપણે જોઈએ છેલ્લી સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા. તો એના નિયમો જોઈએ. નંબર 1, સ્પર્ધકે લોકવાદ્ય શાસ્ત્રીય વાદ્યોના ઉપયોગથી રજૂઆત કરવાની રહેશે, જે માટે સ્પર્ધકને 5 મિનિટનો સમય આપવામાં આવશે. પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આપેલ સંગીતના વાદ્યો પૈકી કોઈ પણ એકની સ્પર્ધકે રજૂઆત કરવાની રહેશે. લોકવાદ્યો અને શાસ્ત્રીય વાદ્યો એકતારો, રાવણ અથો, મોસ્યંગ, પાવો, જોડિયા, પાવા, ઢોલ, શરણાઈ, તબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વાયોલિન, વાંસળી, સારંગી વગેરે. નંબર 2, વાદનના પ્રકારમાં સંગીતની શૈલી, સુરતાલ અને ઢાળ જળવાઈ રહે તે આવશ્યક છે. નંબર 3, સ્પર્ધકે વગાડવાના વાદ્યો સાથે લાવવાના રહેશે, આયોજક દ્વારા તે પૂરા પાડવામાં આવશે નહીં. નંબર 4, કોલ આપ્યા બાદ 2 મિનિટમાં રજૂઆત માટે સ્પર્ધક ઉપસ્થિત થશે નહીં તો તે સ્પર્ધા માટે ગેરલાયક ઠરશે, જે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે. નંબર 5, વાદન સ્પર્ધામાં વિવિધ વાદ્યો વગાડનાર સ્પર્ધકોમાંથી નિર્ણાયકે 3 શ્રેષ્ઠ વાદકને પસંદગી ક્રમ આપવાનો રહેશે. નંબર 6, લોકવાદ્યોની રજૂઆતમાં વેશભૂષાને ધ્યાને લેવામાં આવશે નહીં. નંબર 7, દરેક સ્પર્ધક વાજિંત્રોની ગોઠવણી માટે સહાયક લઈ શકશે, પરંતુ સ્પર્ધકે એક જ વાદ્ય વગાડવાનું રહેશે. સ્પર્ધકની સાથે સહાયક સાથે વાદ્ય વગાડી શકાશે નહીં, જે માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે. આ સમયને વ્યવસ્થા સમય તરીકે ગણવાનો રહેશે. નંબર 8, નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. હવે આપણે જોઈએ સંગીત વાદન સ્પર્ધામાં ગુણાંકન માટેના ક્રાઇટેરિયા. તો રાગ તાલની પસંદગી એના 20 ગુણ, વાજિંત્ર પર પ્રભુત્વ એના 20 ગુણ, સ્વર સુરીલાપણું લય એના 30 ગુણ અને સમગ્ર છાપ એના 30 ગુણ, એમ કુલ 100 ગુણનું ભારાંક આપવામાં આવેલ છે. જિલ્લા કક્ષાની જે કલા ઉત્સવની સ્પર્ધા છે એમાં 4 સ્પર્ધાઓ છે, સંગીત વાદન, ચિત્ર, સંગીત ગાયન અને બાળકવિ. આ તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ વિજેતાને અગાઉ ચર્ચા થઈ પ્રમાણે 1000, દ્વિતીય વિજેતાને 800 રૂપિયા અને તૃતીય વિજેતાને 500 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તમામ સ્પર્ધકોને આ પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવેલ છે અને તમામ પ્રકારના જે સ્પર્ધકો છે એમને શિલ્ડ પણ એનાયત કરવામાં આવેલ છે. દરેક સ્પર્ધકોને ડિજિટલ ટેમ્પરેચર વોટર બોટલ આપવામાં આવેલ છે અને દરેક સ્પર્ધકોને બેગ પણ આપવામાં આવેલ છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. થેન્ક યુ.